એટલે આ પાંચમો મુદ્દો છે એ જે હું હમણાં સુધી જે પ્રવૃત્તિ કરતો હતો ને એને જરા શબ્દ મૂક્યો છે કે ઘન આકારોને કાગળ જેવી સપાટી પર સાચા દેખાય તે રીતે દોરી શકાય. એટલે જો આપણે એવું દેખાય છે આપણને ઘન નથી, પણ આપણે તેને 3D આકારને 2Dમાં મળતી આકૃતિ કહી શકીએ. એટલે વસ્તુ 3D છે, પણ આપણે એને એટલે શું કહે છે આ 3Dને 2Dમાં તમે દર્શાવી શકો આકૃતિ. એ પ્રવૃત્તિ કાગળ ઉપર સાચા દેખાય એટલે મેં કીધું ને જો આજે મેં આકૃતિ દોરી, જો આ ખાટલી આટલું દોરું તો એમ કે તમને આ લંબચોરસ એવું લાગે, પણ આ રીતે મેં આજે લાઈનો દોરી એ જો એટલે આ શું થઈ ગયું, તમને આ એવો આભાસ થાય, એવો આકૃતિ થાય કે આ એની લંબાઈ છે, આ એની ઊંચાઈ છે, આ એની આ પહોળાઈ છે. એટલે આ તમારે તો તમને ભાસ થતો હોય કે આ 3D છે એટલે 3D છે એટલે કે ત્રિપરમાણી છે, પરમાણી આકૃતિ એને આ 2D એટલે કારણ કે આ 2D આપણે જે આને 2માં દેખાતું હોય, ધારો કે મારી આ સ્ક્રીન છે અને આટલી મારી ઊંચાઈ છે બરોબર ને, આ ઊંચાઈ છે અને આ મારી પહોળાઈ છે, એટલે મારી પાસે 2 જ વસ્તુ છે આમાં સ્ક્રીનમાં, પણ આ મારે અંદર ઊંડું કઈ દેખાતા એટલે સિનેમાના પડદા જેવું હોય, છતાંય આપણે આ રીતે એટલે 3D વસ્તુને આ 2Dમાં એટલે 2Dમાં એટલે દ્વિપરમાણીમાં દર્શાવી શકાય એટલે આવો ભાસ થઈ શકાય એવું આપણે કરી શકીએ છીએ એમ આ મુદ્દામાં ખાલી તમને કહે છે. એટલે આ પાંચમો મુદ્દો છે.